સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામે મિની પાવાગઢ જે જોવાલાયક સ્થળ છે, ચાલો નિહાળીએ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામે મિની પાવાગઢ મંદિર આવેલું છે, તેમજ મંદિરની જ અંદર જોવાલાયક સ્થળો જેવી કે ગુફા, ભૂલભૂલામણી સીડી, ઝૂલતો પુલ, હનુમાનજીની મોટી મૂર્તિ, સિંહની ગુફામાં ચામુંડા માની મૂર્તિ ખોદકામ કરતાં અંદરથી નીકળેલ ત્યાં સ્થાપિત કરવામાં આવેલ છે. મંદિરના સ્થાપક આજે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે 2 દિવસથી રોજની 4-5 હજાર પબ્લિક અહીંયા દર્શન કરવા માટે આવે છે. શ્રીરામ ભોગીલાલજી મહારાજ વક્તાપુર નિવાસી એમની કૃપાથી આખા મંદિરનું સર્જન થયેલ છે. ત્યારબાદ મંદિરના ત્યારબાદ ટ્રસ્ટી જેવા કે વસંતકુમાર બાબુલાલ દરજી તથા ભોગીલાલ કેશવલાલ રામી તથા પ્રતાપસિંહ રતનસિંહ મકવાણા તથા નારાયણભાઈ ભરતભાઈ પટેલ તથા બેહચરભાઈ ડાયાભાઈ પટેલ તથા ધનાભાઈ મોહનભાઈ પરમાર તથા રાજેન્દ્રસિંહ બાલુસિંહ ઝાલા શ્રી મહાકાળી ભક્ત મંડળ ટ્રસ્ટ વક્તાપુર મિની પાવાગઢ અંબાજી પગપાળા યાત્રા સંઘ અહીં રોકવાની પૂરેપૂરી સગવડ છે. સૈયદ સોયબ, ZSTV, હિંમતનગર. આકર્ષણ થાય આ મંદિર એવું બનાવે છે કે લોકોને આકર્ષણ થાય, પિકનિક સ્થાન જેવું બને, અને મોટી મોટા પથ્થરો ઉપર આ મંદિર બનાવી છે. એ તો કુદરતી બક્ષિત થઈ છે, જેથી કરીને આવું મંદિર ઉપલબ્ધ થયું છે. અને અત્યારે તહેવારોમાં બહારથી લોકો કડી કરોડ મહેસાણા મોડાસાથી બહુ પબ્લિક લગભગ પૈસો આવે છે જોવા માટે, ફેબ્રમાંથી આવશે, અમદાવાદથી લગભગ પૈસો આવે છે. અને જોવાલાયક સ્થળ છે કે દિન પ્રતિદિન એની પ્રગતિ, હજારો માણસ કાયમ રોજો આવે છે અને અહીં જોઈ અને ખુશ થઈ જાય છે, દર્શન કરીને લાભો લે છે. આવી બધી યોજનાઓ સુંદર જગ્યા છે, એક આકર્ષણ ઝૂલતો પુલ છે અને ગુફાઓ છે, સિંહ ગુફા છે. અંદર જોયા પછી આપણને એમ થાય કે કંઈક નવીનતા છે. જોવાલાયક સ્થળ એક મિની પાવાગઢ ભક્તાપુર. આ બાજુ મારી આ મંદિરનો સ્થાપક જ હું છું અને માતાજી મને સદબુદ્ધિ આપી એટલે આ બધી પ્રક્રિયા બની અને સ્થળ બની ગયું. આજે કેટલી પબ્લિક આવી? અત્યારે તહેવારો છે, 4-5 હજાર તો પબ્લિક ખરી, અને 8 દિવસ લગભગ 500 જેવી.